नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आजनो अभ्यास धोरण 8 विषय गुजराती, विषयांक पाठ नंबर 14 साकरनो शोधनारो। विद्यार्थी मित्रों, गया लेक्चर सुधी आपणे आ पाठमांथी भाग नंबर 1 અને ભાગ નંબર 2 તેનો અભ્યાસ કર્યો। હવે આજે ભાગ નંબર 3। નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે, એટલે કે બેઠક ખંડમાં આવે છે। નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે, થોડા ઉપર બેસે છે, અને ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં નીચે છે, હિંચકા ખાય છે। ભાસ્કરરાય કહે છે કે જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, એને તમારી બીકનો તાવ આવતો હશે। ભાસ્કરરાય શું કહે છે કે નિખિલભાઈ જોયું ને, એટલી વારમાં તો અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, કેટલો બધો ખુશ થઈ ગયો, એને તમારી બીકનો તાવ આવતો હશે। પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે। પહેલાં કંઈ બોલતા નથી, જોઈ રહે છે, અને પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે અને કહે છે નિખિલરાય કે ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો, તમે મારો વાંક ખોટો કાઢો છો। અંજુના લક્ષણ તમે જાણતા નથી, અંજનના લક્ષણ કેવા છે તમને ખબર નથી। મહિના દાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો। એકાદ મહિના પહેલાંની વાત છે કે મહિના દાડા પહેલાં એ કોલસાનો એક મોટો કકડો લઈ અને એનો ભૂકો કરતો હતો। તો ભાસ્કરરાયે પ્રશ્ન કર્યો કે શા વાસ્તે, શા માટે આવું કામ કરતો હતો? નિખિલરાય કહે છે કે મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો। નિખિલરાય શું કહે છે કે મેં અંજનને પૂછ્યું ત્યારે એને મને એવું જવાબ આપ્યો, એવું કહ્યું કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો। આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુન્નર। એક વખત આવું બન્યું નથી, રોજ રોજ કહે છે આવા નવા નવા હુન્નર, એટલે કે રોજ એની નવી નવી બધી કારીગરી। કેટલા કહું તમને, રોજ રોજના એના પરાક્રમો કેટલા કહું કે મારે તે ક્યાં સુધી આંખાળા કાન કરવા? આંખાળા કાન કરવા રૂઢિપ્રયોગ, વાતને ધ્યાનમાં લેવી નહીં, એટલે કે મારે તે ક્યાં સુધી આંખાળા કાન કરવા, ક્યાં સુધી એની વાતોને ધ્યાનમાં ન લેવી? પછી તો હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે, અંજનને ભણવાનું તો પાછું નામ જ ન મળે, અને નકામાં થોથા ચડે તો એની પાછળ ઉજાગરા કરે, નકામાં પુસ્તકો મળે તો એ વાંચવામાં ઉજાગરા કરે, પણ ભણવાનું નામ લે નહીં। આ બધું કોણ કહે છે? નિખિલરાય કોને? તો ભાસ્કરરાયને કહે છે। ભાસ્કરરાય કહે છે ભાઈ તમારી ભૂલ થાય છે, એમના મિત્ર નિખિલરાયને કહે છે કે ભાઈ તમારી ભૂલ થાય છે કે ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું, ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું, એટલે કે કેટલું દુઃખ એમનું દૂર કર્યું। એવાય ચોટે ચોટે રજડે છે, એટલે ગામના ચોટે ચોટે, ગામના ઓટલે ઓટલે લોકો આવા રખડે છે, ભણેલા ગણેલા લોકો। આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર પેલો રાજારામ યાદ કરાવે છે પોતાનો ભૂતકાળ ભાસ્કરરાય કોને? નિખિલરાયને, કે આપણા ક્લાસમાં યાદ હોય તો પહેલાં 5ની અંદર 1 થી 5માં જ નંબર જેનો આવતો હતો એ વ્યક્તિ કોણ? તો પેલો રાજારામ। એને મહિને માંડ 35 રૂપરડી મળે છે, મહિને માંડ કેટલા રૂપિયા કમાય છે? 35 રૂપિયા। કે જે વિદ્યાર્થીનો નંબર 1 થી 5માં આવતો હતો એ કહે છે કે મહિને માંડ 35 રૂપિયા કમાય છે, અને પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલ, પેલો કહે છે કે છેલ્લી બેન્ચીસે બેસી રહેનાર વિદ્યાર્થી રામલાલ લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે,
બધું આપણી આંખ આગળ છે. શું કહે છે, સાવ ઠોઠ હતો એ રામલાલે શું કર્યું, લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો. બધું આપણી આંખ આગળ છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન જ આપણને આપણા જીવનમાં આગળ લઈ જઈ શકે નહીં, બધું જ જ્ઞાન આપણામાં હોવું જોઈએ. માત્ર ચોપડિયું જ્ઞાન હોય, પુસ્તકીય જ્ઞાન હોય એવા લોકો પણ પોતાના જીવનમાં કશું જ કરી શકતા નથી, બહુ આગળ આવી શકતા નથી. એટલે બધું જ જ્ઞાન હોવું જરૂરી છે. નિખિલ રાય કહે છે ગરમ થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ. એમના મિત્રને કહે છે ગુસ્સે થઈને કે એટલે તમે શું કહેવા માગો છો કે મારે એને લોખંડના કારખાનામાં મોકલવાનો એમ. ભાસ્કર રાય હસતા હસતા કહે છે કે ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનની અંદર બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું એવું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, પણ એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં એટલે અવરોધાય નહીં, નાશ ન પામે, પણ જ્યાં પ્રફુલ્લે, જે એનું જીવન ખીલી ઉઠે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. કોલસામાંથી સાકર શોધનારો એવો અંજન કોઈક દિવસ આ જગતને નવું અજવાળું આપશે, કંઈક નવી શોધ કરશે. પણ તમે એને શોધવા તો દો. એ બિચારો શોધવાનો પ્રયત્ન કરે છે અને તમે એને પર ગુસ્સે થઈને એને રોકો છો કે ભાઈ કોલસામાંથી તો કંઈ સાકર શોધાતી હશે, આવું કહીને તમે એને અટકાવી દો છો. પણ ના, ક્યારે બાળકને એવું કરવું જોઈએ નહીં. એ જે પ્રવૃત્તિ કરે પ્રવૃત્તિ એને કરવા દો. તો કહેવાનો ભાવાર્થ કે દરેક બાળકની અંદર સુષુપ્ત શક્તિ પડેલી જ હોય છે, માત્ર આપણે એને ઓળખવાની હોય છે અને તે ઓળખી અને જે તે દિશામાં આપણે તે બાળકને આગળ લઈ જવામાં મદદરૂપ થવાનું હોય છે, તો જ એ બાળકનું જીવન સાર્થક થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પાઠમાં એ જ કહેવા માગે છે. નિખિલ રાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે, એટલે કશું જ બોલતા નથી. ભાસ્કર રાયને આથી સંતોષ ઉપજે છે. ભાસ્કર રાયને પણ એવું થાય છે કે મારા મિત્ર નિખિલ રાયને મારી વાત ગળે ઉતરે છે. ખુરશીમાંથી ઊભા થઈને એવો બારણે પહોંચે છે, બૂમ મારીને કહે છે અંજુ કિન્નર અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી કહે છે શું કહ્યું કાકા. તો ભાસ્કર રાય કહે છે અંજન ક્યાં. અંજન આવે છે. કિન્નરી બહારથી કહે છે આ આવ્યો. કિન્નરી શું કહે છે આ આવ્યો. ભાસ્કર રાય બંને ભાઈ બહેનને બોલાવે છે. શું કહે છે કે અંજુ કિન્નર અહીં આવો. તો સૌથી પહેલાં કોણ આવી જાય છે, કિન્નરી. કિન્નરી આવીને કહે છે કે શું કહ્યું કાકા. તો ભાસ્કર રાય એવો પ્રશ્ન કર્યો કે અંજન ક્યાં ગયો. એટલામાં તો અંજન આવે છે. કિન્નરી બહારથી કહે છે કે આ આવ્યો. પાછા ભાસ્કર રાય બોલે છે ધીરેથી, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. શું કહે છે કે જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. એટલે કે એમની મમ્મીને કહે છે ભાસ્કર રાયને એમના મિત્ર નિખિલ રાયની પત્ની એ એમને કોણ થાય, ભાભી થાય. એટલા માટે કહે છે કે લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી તો ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલ રાય ભણી હોય છે. જો પેલી કિન્નરી તરત પહોંચી જાય છે, પણ અંજનની આંખો ક્યાં જાય છે, નિખિલ રાય ભણી. ભણી એટલે કે તરફ. નિખિલ રાય તરફ જાય છે એમની નજર અંજનની, જાણે જવાની રજા ન માગતો હોય. કિન્નરી પહોંચી ગઈ રમકડા લેવા, અંજન જતો નથી. અંજનની આંખો ક્યાં સ્થિર થાય છે, નિખિલ રાય તરફ, જાણે કે જવાની રજા ના માગતો હોય. નિખિલ રાય શાંતિથી કહે છે કે જા. કોને કહે છે, પેલા અંજનને કે જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ઉમંગથી ઉત્સાહમાં આવી ગયેલો પેલો અંજન કિન્નરીને પકડી પાડે છે. અને ભાસ્કર રાય એ બતાવતા કહે છે કે જોયું. ભાસ્કર રાય એમના મિત્ર નિખિલ રાયના દ્રશ્ય બતાવે છે કે જોયું તમે. નિખિલ રાય આડું જોઈ જાય છે અને ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉગાડે છે.
अंदर थी आवतो अंजन ने किन्नरी नो मीठो किलकिलाट बन्ने ना काने अथड़ाय छे। कहेवानो भाव के भास्कर राय जयरे बतावे छे निखिल राय ने जयरे पेलो अंजन एनी बेन ने उत्साह में आवी अने पकड़ी पाड़े छे त्यारे भास्कर राय कहे छे निखिल राय ने के जोयू। कहेवानो भावार्थ छे के तमारो अंजन केटलो खुश थई गयो, તાવ બીમારી બધું જ કેવું દૂર થઈ ગયું, કેટલો ઉત્સાહમાં આવી ગયો। કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકને તમારી બીકનો તાવ હતો, બાકી શરીરથી એને કોઈ તાવ હતો નહીં। એટલે હંમેશા નાના બાળકોની સુષુપ્ત શક્તિનો વિકાસ કરવો જોઈએ, એની શક્તિઓને અવરોધવી જોઈએ નહીં। નાના બાળકો કઈ નવી પ્રવૃત્તિ કરે તો આપણે તે જોવું જોઈએ અને તેમને મદદરૂપ બનવું જોઈએ, પરંતુ તેમને અટકાવી દેવા જોઈએ નહીં, તો જ તેમનો સારો વિકાસ થાય છે, નહીં તો બાળકોનો વિકાસ અવરોધાય છે, અટકી જાય છે। એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। હોમવર્કમાં આ પાઠનું સ્વાધ્યાય સારા અક્ષરે ગુજરાતીની નોટબુકમાં લખી નાખવાનું। આજનો અભ્યાસ અહીં પૂર્ણ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।